विद्यार्थी मित्रों बधाने जय श्री कृष्ण महादेवर गुड मॉर्निंग बधा मजा में हशो। अगाउ आपणे प्राणी पेशीओ में बीजो प्रकार आ संयोजक पेशी विषेनी वात थई गई छे अने तमने खबर ही छे संयोजक पेशी ए शरीर में विस्तृत प्रमाण में फैलायेली पेशी छे। अने संयोजक पेशी एवुं नाम शुं काम पाड्युं, संयोजक पेशी तरीके एनी ओळख शुं काम, तो तमने खबर ज छे कि बे पेशी पेशी वच्चे अने पेशी अंगों वच्चे संयोजन करावी अवलंबनों आधार पूरो पाड़े माटे ने संयोजक पेशी तरीके आपणे ओळखीए छीए। हवे एना नंबरो प्रकार छे, एमां रुधिर सिवायनी अन्य संयोजक पेशी ना कोषो पोतानुं आधारक द्रव्य अने आधारक द्रव्यमां रहेला तंतुओ उत्पन्न करे छे। हवे जोजो संयोजक पेशीनी रचनामां आपणे वात करता था, संयोजक पेशीनी रचनामां जे पेशी कोष होय ए पेशी कोष छे ई त्रण प्रकारना पेशी कोष छे ई आवेला होय छे। संयोजक पेशीनी रचनामां त्रण प्रकारना पेशी कोष होय, एमां एक कया तो ये आपणे अगाउना लेक्चरमां वात थई हती, ये आ तंतु कोष। आ आपणे अगाउना लेक्चरमां शीखी गया छी तंतु कोष। पछी बीजा प्रकारना कोष जे छे या भक्षक कोष, अने त्रीजा प्रकारना जे कोष छे या मास्ट कोष। એટલે સંયોજક પેશીની રચનામાં ત્રણ પ્રકારના કોષો હોય, એક તંતુ કોષ, બીજું ભક્ષક કોષ અને ત્રીજું માસ્ટ કોષ, એટલે કે મેક્રોફેજ, ફાઇબ્રોબ્લાસ્ટ અને માસ્ટ કોષ। હવે જોજો બે પ્રકારના પ્રોટીન તંતુ હોય, એ બે પ્રકારના પ્રોટીન તંતુ જે આવેલા હોય એ બે પ્રકારના પ્રોટીન તંતુમાં એક આ કોલેજન તંતુ એટલે શ્વેત તંતુ, કોલેજન પ્રોટીનના બનેલા તંતુ એટલે કયા તંતુ, તો શ્વેત તંતુ, જેની વિશેની આપણે બધી માહિતી તમને અગાઉના લેક્ચરમાં આપી દીધી છે। અને બીજું ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા આ ઇલાસ્ટિન તંતુ, જેને પીળા તંતુ પણ કહેવાય, ઓકે। એટલે સંયોજક પેશીની રચનામાં ત્રણ પ્રકારના કોષો અને બે પ્રકારના તંતુ હોય, કોલેજન પ્રોટીનના બનેલા કોલેજન તંતુ અને ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા પીળા તંતુ, કોલેજન તંતુના બધા લક્ષણો, ઇલાસ્ટિન તંતુના બધા જ લક્ષણો જે તમને ખબર જ છે, આપણે અગાઉના લેક્ચરમાં એ ચર્ચાઓ થઈ ગઈ છે અને તમે એ જાણો છો। એના સિવાય આ કોષો દ્વારા ઉત્પાદિત આ બધો ભાગ એટલે એનું આધારક, અને આધારક છે એ રૂપાંતરિત પોલિસેકેરાઇડ છે, એ આપણે કહીએ કે હેટરો પોલિસેકેરાઇડ છે, અને એ પણ કેના દ્વારા ઉત્પન્ન થાય, તો પેશી કોષો દ્વારા, અને આધારકની અંદર જ શ્વેત તંતુ અને પીળા તંતુ ગોઠવાયેલા હોય એ આપણે જાણીએ છીએ। અને હવે આપણે આ ત્રણ પ્રકારના કોષોમાં તંતુ કોષો છે એ મુખ્ય કોષ ગણાય છે, તંતુ કોષ એ મુખ્ય કોષ છે, એનું બીજું નામ શું, તો ફાઇબ્રોબ્લાસ્ટ।
આ તંતુ કોષ એટલે ફાઇબ્રોબ્લાસ્ટ એ મુખ્ય કોષ છે. એ આ રીતના મોટા કદના અને આ પ્રવૃદ્ધિયુક્ત કોષો છે. શું કામ એને મુખ્ય કોષ કીધા? તો આનું કાર્ય તો એ બંને પ્રકારના પ્રોટીન તંતુ એટલે આ કોલેજન તંતુ અને ઇલાસ્ટિન તંતુ, શ્વેત તંતુ અને પીળા તંતુ, એ આ ફાઇબ્રોબ્લાસ્ટ દ્વારા ઉત્પાદિત થાય છે. બીજું એ આધારક દ્રવ્ય છે એ ઉત્પન્ન કરે છે. અર્ધ તરલ આધારક દ્રવ્ય જે રૂપાંતરિત પોલિસેકેરાઇડ અને હાયલ્યુરોનિક એસિડનું બનેલું છે એ કોના દ્વારા ઉત્પન્ન થાય છે? તો આ તંતુકોષ દ્વારા. માટે તંતુકોષને મુખ્ય કોષ કીધા, કારણ કે પેશી રચનામાં આધારક અને આધારકમાં ગોઠવાયેલા બે પ્રકારના તંતુઓ એ આ તંતુકોષ દ્વારા ઉત્પન્ન થાય, ફાઇબ્રોબ્લાસ્ટ દ્વારા ઉત્પન્ન થાય, માટે એને કેવા કોષ કહેવાય? તો મુખ્ય કોષ કહેવાય. બરાબર, ક્લિયર આટલું? હવે આપણે બીજા પ્રકારના કોષ એટલે આ ભક્ષક કોષ અને માસ્ટ કોષ વિશે ચર્ચાઓ કરશું. ભક્ષક કોષ અને માસ્ટ કોષને આપણે સમજશું. અને આ જે સંયોજક પેશીની દુનિયામાં આ જે આકૃતિ છે એ પહેલો પ્રકાર શિથિલ સંયોજક પેશીની આકૃતિ છે. આ કઈ આકૃતિ છે? તો શિથિલ સંયોજક પેશીની આકૃતિ છે. અને આ અલગથી આપેલી છે એ સંયોજક પેશીની દુનિયામાં એ મેદપૂર્ણ પેશી, શિથિલ સંયોજક પેશીમાં આ મેદપૂર્ણ પેશી છે અને શિથિલ સંયોજક પેશીમાં આ જે છે એ તંતુ ઘટક પેશી છે. આ કઈ છે? તો તંતુ ઘટક પેશી છે. એટલે શિથિલ સંયોજક પેશીના બે પ્રકાર છે. એનો એક પ્રકાર કયો? તો તંતુ ઘટક પેશી. અને બીજો પ્રકાર કયો? તો મેદપૂર્ણ પેશી. ઓકે, અને એને બહુ સારી રીતે આપણે સમજશું. એ પહેલાં આ ભક્ષક કોષ અને માસ્ટ કોષને સમજી લઈ. ભક્ષક કોષ અને માસ્ટ કોષને યા શિથિલ સંયોજક પેશીમાં તંતુ ઘટક પેશીમાં આપણે સમજશું. હવે જોજો કે અર્ધ પ્રકાર સંયોજક પેશીના મૂળભૂત પ્રકાર ત્રણ છે. આ ત્રણ પ્રકાર કઈ બાબતને ધ્યાનમાં રાખીને પાડ્યા? આ ત્રણ પ્રકાર પાડવા માટે આધાર શું લીધો? તો અર્ધ તરલ આધારકમાં પેશીની રચના કરતા કોષો અને કોષો દ્વારા ઉત્પાદિત તંતુઓની, તંતુ એટલે કોલેજન તંતુ અને ઇલાસ્ટિન તંતુ એટલે કે શ્વેત તંતુ અને પીળા તંતુની, એ અર્ધ તરલ આધારકમાં કોષો અને તંતુઓની ગોઠવણને ધ્યાનમાં રાખી. અને એના કેટલા પ્રકાર પાડ્યા? ત્રણ. એમાંનો એક પ્રકાર કયો? તો શિથિલ સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશીની અંદર અર્ધ તરલ આધારકમાં કોષો અને તંતુઓની શિથિલ ગોઠવણ હોય. અલી અર્ધ તરલ આધારકમાં છૂટા છૂટા ગોઠવાયેલા હોય, એ આમ ફેલાઈને ગોઠવાયેલા હોય. અર્ધ તરલ આધારકમાં પેશીની રચના કરતા કોષો અને તંતુઓની કેવી ગોઠવણ હોય? તો શિથિલ ગોઠવણ હોય. એને કેવી કહેવાય? શિથિલ સંયોજક પેશી. એટલે અર્ધ તરલ આધારકની અંદર
બેસીની રચના કરતા કોષો અને તંતુઓની શિથિલ ગોઠવણ હોય. શિથિલ ગોઠવણ હોય એટલે એ છૂટા છવાયા ગોઠવાયેલા હોય, ફેલાઈને ગોઠવાયેલા હોય, આમ ગીચોગીચ ગોઠવાયેલા ન હોય. માટે એવી ગોઠવણને કેવી કહેવાય? તો કોષો અને તંતુઓ ગોઠવાય. ગોઠવાવાનું કેને છે? તો કોષો એને તંતુઓ. ક્યાં ગોઠવાવાનું છે? તો તમને ખબર જ છે, અર્ધતરલ આધારકમાં ગોઠવાવાનું છે. અને અર્ધતરલ આધારકમાં કોષો અને તંતુઓની શિથિલ ગોઠવણ હોય એને કહેવાય શિથિલ સંયોજક પેશી. અને શિથિલ સંયોજક પેશીના બે પ્રકાર છે. એમાંનો એક પ્રકાર શિથિલ સંયોજક પેશીના બે પ્રકાર છે એમાંનો એક પ્રકાર તંતુ ઘટક પેશી. અને તંતુ ઘટક પેશી છે એ શરીરમાં આવેલ સામાન્ય સરળ સંયોજક પેશી છે. શરીરમાં આવેલી સામાન્ય સરળ સંયોજક પેશી છે. એની રચનામાં કોષ કેટલા પ્રકારના હોય? તો ત્રણ પ્રકારના. પ્લસ શું હોય? તો તંતુઓ કેટલા પ્રકારના હોય? તો બે પ્રકારના. અને ત્રણ પ્રકારના કોષમાં કયા ત્રણ પ્રકારના કોષ? તો એક તંતુ કોષ, જેને આપણે ફાઇબ્રોબ્લાસ્ટ કહીએ છીએ. બીજું ભક્ષક કોષ, અથવા એને કહેવાય મેક્રોફેઝ, અથવા એને કહેવાય હિસ્ટોસાઇટ. અથવા એને કહેવાય બૃહદ કોષ. અને ત્રીજા પ્રકારના કોષ એટલે માસ્ટ કોષ. ત્રીજા પ્રકારના કોષ એટલે માસ્ટ કોષ. હવે એ ત્રણ પ્રકારના કોષમાં આ તંતુ કોષ ફાઇબ્રોબ્લાસ્ટ એ મુખ્ય કોષ છે. તમને ખબર જ છે શું કામ એ મુખ્ય કોષ છે? તો એનું કાર્ય ઇલાસ્ટિન અને કોલેજન તંતુનું સર્જન કરે છે. એટલે પીળા તંતુ અને શ્વેત તંતુ એ તંતુ કોષો દ્વારા ઉત્પાદિત થાય છે. મેં લગભગ ત્રીજી વાર તમારી સામે મૂક્યું, ઇલાસ્ટિન તંતુ એટલે પીળા તંતુ, કોલેજન તંતુ એટલે શ્વેત તંતુ ઉત્પન્ન કરે છે. બીજું કાર્ય શું? તો એ રૂપાંતરિત પોલિસેકેરાઇડ એટલે કે અર્ધ તરલ આધારક ઉત્પન્ન કરે છે. અર્ધ તરલ આધારક ઉત્પન્ન કરે છે. હવે ભક્ષક કોષ એટલે મેક્રોફેજ, એને હિસ્ટોસાઇટ અથવા બૃહદ કોષ કહેવાય. શું કામ? તો હિસ્ટોસાઇટ કે બૃહદ કોષ એ સક્રિય ગતિશીલ છે. એ સક્રિય રીતે કેવા છે? તો ગતિશીલ છે. એટલે કે એ હલન ચલન કરી અને શરીરમાં જ્યાંથી રોગકારકો પ્રવેશે છે ત્યાં પહોંચી જાય છે. અને રોગકારકોને ગળી જઈ, એને ખાઈ જઈ, એનું ભક્ષણ કરી અને એનો નાશ કરે છે. એટલે સક્રિય રીતે ગતિશીલ છે. માટે શરીરમાં જ્યાં રોગકારકો પ્રવેશે ત્યાં એ વહન થઈને પહોંચી જાય અને એ રોગકારકોનું ભક્ષણ કરીને એનો નાશ કરે છે. માટે જેને હિસ્ટોસાઇટ અથવા બૃહદ કોષ અથવા ભક્ષક કોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રીજા પ્રકારના કોષ છે માસ્ટ કોષ. એ ત્રીજા પ્રકારના કોષ એ માસ્ટ કોષ છે એ શું ઉત્પન્ન કરે?
તો હિપેરિન ઉત્પન્ન કરે, હિસ્ટેમાઇન ઉત્પન્ન કરે અને સેરેટોનિન ઉત્પન્ન કરે. હિપેરિન છે ને એ રુધિરને ગંઠાતું અટકાવે, એટલે કે રુધિરને જામી જતું અટકાવે, એટલે કે હિપેરિન એ રુધિરને પ્રવાહી સ્વરૂપે રાખે. અને આ રીતે રુધિરવાહિનીઓની અંદર એ રુધિરને પ્રવાહી સ્વરૂપે રાખશે, રુધિરને ગંઠાઈ જતું કે જામી જતું અટકાવે, અને સતત એ રુધિરવાહિનીઓમાં રુધિરનું એ પરિવહન છે એ જાળવી રાખે. ઓકે, ત્યાર પછી આ હિસ્ટેમાઇન અને સેરેટોનિન એ એલર્જીની પ્રક્રિયામાં એ મુખ્ય છે, કારણ કે ત્યાં હિસ્ટેમાઇન છે એ રુધિરવાહિનીઓનું વિસ્તરણ પ્રેરે અને સેરેટોનિન છે એ રુધિરવાહિનીઓનું સંકોચન પ્રેરે. અને આ રીતે રુધિરવાહિનીઓનું વિસ્તરણ સંકોચન પ્રેરી અને એલર્જીની પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા કેની હોય તો માસ્ટકોષોની. અને આ રીતે અર્ધતરલ આધારકમાં ત્રણ પ્રકારના કોષો અને આ બે પ્રકારના તંતુઓની ગોઠવણ થવાથી જે શિથિલ સંયોજક પેશી બને એ તંતુ ઘટક પેશી. એમાં અર્ધતરલ આધારકમાં એ ત્રણ પ્રકારના કોષો ફાઇબ્રોબ્લાસ્ટ, ભક્ષક કોષ અને માસ્ટકોષની પ્લસ ઇલાસ્ટિન અને કોલેજન તંતુની કેવી ગોઠવણ હોય, શિથિલ ગોઠવણ હોય. અને આ તંતુઘટક પેશી છે, તંતુઘટક પેશી એ ખાસ કરીને ક્યાં હોય તેનું સ્થાન, તો તંતુઘટક પેશી જે છે એ મેઇન શરીરમાં કઈ જગ્યાએ હોય તો એ ત્વચામાં હોય. મનુષ્ય દેડકાની ક્યાં હોય, ત્વચામાં હોય, અને ત્વચાના નીચર્મમાં હોય. ચામડીના બહારના આવરણ હોય ને એને અધિચર્મ કહેવાય, અંદરના આવરણ હોય ને એને નીચર્મ કહેવાય. અને સામાન્ય રીતે તંતુઘટક પેશી ત્વચાના કેમાં હોય, નીચર્મમાં હોય. પછી બીજું, અન્ય સંયોજક પેશીને આધારકીય માળખું પૂરું પાડે. એ આધારકીય માળખું કેને પૂરું પાડે, તો અસ્થિ અને કાસ્થિને. અસ્થિ અને કાસ્થિ જેવી પેશીઓને એ ગોઠવવા માટેનું સ્થાન અને સપોર્ટ આપતું જે માળખું હોય એને કહેવાય આધારકીય માળખું. તો અસ્થિ કાસ્થિ જેવી પેશીઓને તંતુઘટક પેશી આધારકીય માળખું પૂરું પાડે છે. ઓકે, એટલે તંતુઘટક પેશી જે છે એ ખાસ કરીને ત્વચાના નીચર્મમાં હોય અને અન્ય પેશીઓને ગોઠવવા માટેનું એ આધારકીય માળખું પૂરું પાડે. અને આધારકીય માળખું કેને પૂરું પાડે, તો અસ્થિ અને કાસ્થિને. આધારકીય માળખું કેને પૂરું પાડે, તો અસ્થિ અને કાસ્થિને. ઓકે, અને આપણે જે આકૃતિમાં વાત થઈ હતી એમાં તંતુઘટક પેશી છે એની ચર્ચા પૂર્ણ થઈ. શિથિલ સંયોજક પેશીમાં તંતુઘટક પેશીની ચર્ચા પૂર્ણ થઈ. હવે તંતુઘટક પેશીની રચનામાં જે ત્રણ પ્રકારના કોષ હોય એ હોય જ, બે પ્રકારના તંતુઓ એ હોય જ, પણ એના સિવાય કઈ રીતે અલગ હોય, તો એમાં મેઇન મુખ્ય કોષ હોય મેદપૂર્ણ કોષ. મેઇન મુખ્ય કોષ કયા હોય, મેદપૂર્ણ કોષ હોય, તો એને કહેવાય શિથિલ સંયોજક પેશીની દુનિયામાં મેદપૂર્ણ પેશી. અને હવે આપણે ચર્ચા કરશું એ મેદપૂર્ણ પેશીની. આ બીજો પ્રકાર મેદપૂર્ણ પેશી, એ તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશીમાં સમાનતા શું? તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશીમાં સમાનતા શું? તો બંનેમાં સમાનતા આ છે, બંનેની અંદર ત્રણ પ્રકારના કોષ
અને બે પ્રકારના પ્રોટીન તંતુ આવેલા હોય. ત્રણ પ્રકારના કોષ એટલે તંતુ કોષ, ભક્ષક કોષ અને માસ્ટ કોષ. અને બે પ્રકારના પ્રોટીન તંતુ એટલે કોલેજન તંતુ અને ઇલાસ્ટિન તંતુ આવેલા હોય. ઓકે, પણ હવે મેદપૂર્ણ પેશી તંતુ ઘટક પેશી કરતા ભિન્ન, એ અલગ કઈ બાબતમાં છે? તો તંતુ ઘટક પેશીમાં ન હોય અને માત્ર મેદપૂર્ણ પેશીમાં હોય એવી મેન ભિન્નતા, એના મુખ્ય કોષ એ મેદપૂર્ણ કોષ છે. એના મેન મુખ્ય કોષ કયા છે? તો મેદપૂર્ણ કોષ છે. જુઓ, આ ત્વચા છે એ આપણે સમજીએ. આ ત્વચા છે એમાં આ મેદપૂર્ણ પેશી એક પ્રકારની તંતુ ઘટક પેશી જ છે. મેદપૂર્ણ પેશી ને તંતુ ઘટક પેશીમાં સમાનતા કઈ? તો આ સમાનતા, ત્રણ પ્રકારના કોષ એટલે કે તંતુ કોષ, ભક્ષક કોષ અને માસ્ટ કોષ, એ તંતુ ઘટકમાં હોય ને મેદપૂર્ણમાં હોય. પણ તંતુ ઘટકમાં ન હોય અને મેદપૂર્ણમાં હોય એવી એની વિશેષતા, જુદાપણું કે ભિન્નતા કઈ છે? તો આમાં મુખ્ય કોષ એ મેદપૂર્ણ કોષ છે. અને હવે એ મેદપૂર્ણ કોષ આધારિત વિગતને આપણે સમજીએ. હવે જુઓ, આ જે છે એ ત્વચાનું અધિક, આ જે છે એ ત્વચા, અને આ ત્વચાની નીચેનું આવરણ હોય એને કહેવાય અધો ત્વચા, અથવા એને કહેવાય ઉપત્વચા. અને અધો ત્વચા કે ઉપત્વચા કેની બનેલી છે? મેદપૂર્ણ પેશીની. અધો ત્વચાની નીચેનું આ જે આવરણ છે એને કહેવાય અધો ત્વચા. અને અધો ત્વચા શેની બનેલી એટલે કે ઉપત્વચા શેનું બનેલું છે? તો મેદપૂર્ણ પેશીનું, અને માટે એને મેદપૂર્ણ પડે કહેવાય. હવે જોજો, આ મેદપૂર્ણ કોષ અને એની અંદર મેદપૂર્ણ કોષોની અંદર મેદનો સંગ્રહ થાય. મેદપૂર્ણ પેશીના કોષોની અંદર ચરબીનો, લિપિડનો એટલે કે એ મેદના સંગ્રહ માટે રૂપાંતરિત હોય, અને જેની અંદર મેક્સિમમ મેદનો સંગ્રહ હોય. આ પીળા રંગનું જે બધું દેખાય છે ને એ મેદ જ છે. તો એ મેદનો, ચરબીનો, લિપિડનો સંગ્રહ કરતા કોષ હોય એ મેદપૂર્ણ કોષ, એના મુખ્ય કોષ છે. પછી આ એનો કોષ કેન્દ્ર, અને આ એનું બહારથી આવરીને ગોઠવાયેલું આવરણ એટલે કોષરસ પટલ. અથવા કોષરસ્તર એટલે તંતુ ઘટક પેશીમાં શિથિલ સંયોજક પેશીમાં બે પ્રકાર, તંતુ ઘટક અને મેદપૂર્ણ, બંનેમાં સમાનતા શું? તો ત્રણ પ્રકારના કોષો, બે પ્રકારના પ્રોટીન તંતુ, એ તંતુ ઘટકમાં હોય અને મેદપૂર્ણ પેશીમાં હોય. પણ મેદપૂર્ણ પેશી એ કઈ બાબતની વિશિષ્ટતા ધરાવે છે? એ તંતુ ઘટક કરતાં કઈ રીતે અલગ છે? તો મેદપૂર્ણ પેશીના મુખ્ય કોષ કયા છે? તો એ મેદપૂર્ણ કોષ છે. અને એવા કોષ છે કે મેદના સંગ્રહ માટે, લિપિડના સંગ્રહ માટે, ચરબીના સંગ્રહ માટે એ રૂપાંતરિત થયેલા છે, પરિવર્તિત થયેલા છે. અને રૂપાંતરિત કે પરિવર્તિત થઈ
અને આ મેદનો સંગ્રહ કરતા મેદપૂર્ણ કોષ છે, આ એનું કોષ કેન્દ્ર, આ એને આવરીને ગોઠવાયેલું એનું કોષ સસ્પટલ. હવે જોજો મેદપૂર્ણ પેશીનું સ્થાન, તો આકૃતિમાં બતાવ્યું એ પ્રમાણે અધો ત્વચા, અહીંથી આ બે ભાગ પડે, આ ઉપરનું ત્વચા, ત્વચાની નીચેનું અધો ત્વચા, અધો ત્વચા એટલે ઉપ ત્વચા, એ શેનું બનેલું છે? મેદપૂર્ણ પેશીનું. અથવા એને ઉપ ત્વચા કહેવાય. અને આપણને ખબર છે એને મેદનું પડે કહેવાય. હવે ત્વચા કે અધો ત્વચા કે ઉપ ત્વચા છે એ મેદપૂર્ણ પેશીનું બનેલું છે. એમાં મેદ એ ઉષ્મા માટે, તાપમાન માટે, ગરમી માટે અવાહક છે, અને માટે અધો ત્વચીય આવરણ ઉપ ત્વચા એ ઉષ્મા અવરોધક આવરણ છે. એ ઉષ્મા અવરોધક આવરણ છે ને એના કારણે જ આપણા શરીરનું આંતરિક તાપમાન, એ શિયાળા જેવી ઋતુમાં બહારનું તાપમાન નીચું હોય, ઉનાળાની ઋતુમાં બહારનું તાપમાન ઊંચું હોય, પણ આપણા શરીરનું તાપમાન કોઈ પણ પરિસ્થિતિમાં એક સમાન એક ધારું 36 થી 37 અંશ સેલ્સિયસ જળવાઈ રહીએ છીએ. એનું કારણ આ અધો ત્વચા ઉપ, જેને આપણે ઉપ ત્વચા કહીએ છીએ, એ મેદપૂર્ણ પેશીનું બનેલું છે અને એ ઉષ્મા અવરોધક આવરણ તરીકે કામ કરે છે. પછી બીજું, હાડકાના પોલાણમાં હોય અસ્થિ મજ્જા, હાડકાના પોલાણમાં શું હોય? અસ્થિ મજ્જા, બોન મેરો. અને બોન મેરોની રચનામાં, અસ્થિ મજ્જાની રચનામાં શું હોય? તો મેદપૂર્ણ પેશી હોય. ત્રીજું, આપણા શરીરના આંતર માર્ગને, પાચન માર્ગને એ ચોક્કસ જગ્યાએ, જે જગ્યાએ જે આંતર માર્ગનો ભાગ ગોઠવાયેલો હોય તે જ જગ્યાએ એને જોડે, એને કહેવાય આંતરબંધ. અને આંતરબંધ એટલે આંતર માર્ગના, અન્ન માર્ગના જુદા જુદા ભાગોને જે તે સ્થાને જોડતો જે ભાગ છે એને કહેવાય આંતરબંધ. અને આંતરબંધ શેનો બનેલ છે? મેદપૂર્ણ પેશીનો. આંતરબંધ શેનો બનેલો છે? તો મેદપૂર્ણ પેશીનો. ઓકે. અને આ રીતે મેદપૂર્ણ પેશી અધો ત્વચી આવરણ રચી અને ઉષ્મા અવરોધક તરીકે કાર્ય કરે. પછી અસ્થિ મજ્જા બોન મેરોને આવરણ રચે. અને ત્રીજું, આંતરબંધ જે છે એ પણ મેદપૂર્ણ પેશીના બનેલા હોય. આ રીતે અર્ધતરલ આધારકમાં કોષો અને તંતુની શિથિલ ગોઠવણ થાય, એટલે શિથિલ સંયોજક પેશી. એના કેટલા પેટા પ્રકાર? તો બે, એક તંતુ ઘટક અને બીજું મેદપૂર્ણ. બંનેમાં સમાનતા શું, બંનેમાં જુદાપણું શું એ તમને ખબર છે. અને તંતુ ઘટક પેશી એ સંયોજક પેશીની દુનિયામાં સૌથી વધુ સરળ અને શરીરમાં વિસ્તૃત માત્રામાં આવેલી પેશી છે. ઓકે. અને હવે સંયોજક પેશીની દુનિયામાં બીજો પ્રકાર એટલે સઘન સંયોજક પેશી. સંયોજક પેશીની દુનિયામાં સઘન સંયોજક પેશી, સઘન એટલે ગાઢ, ગાઢ એટલે ગીચોગીચ, સઘન એટલે ગાઢ, ગાઢ એટલે ગીચોગીચ. ક્યાં? તો અર્ધતરલ આધારકમાં, અર્ધતરલ આધારકમાં કોની? તો પેશીની રચના કરતા કોષો અને તંતુઓની, પેશીની રચના કરતા કોષો અને તંતુઓની. ક્યાં? તો અર્ધતરલ આધારકમાં. કેવી? તો આ ગાઢ ગોઠવણ હોય,
ગીચો ગીચ ગોઠવણ થાય એટલે શું બની જાય? સઘન સંયોજક પેશી. અને સઘન સંયોજક પેશી છે એના પેટા પ્રકાર બે છે. અર્ધતરલ આધારકમાં કોષો અને તંતુની ગાઢ જ ગોઠવણ થવાની છે, ગીચો ગીચ જ ગોઠવણ થવાની છે. પણ એ તંતુ અને કોષોની ગોઠવણના આધારે પાછા સઘન સંયોજક પેશીના બે પ્રકાર. જો નિયમિત ગોઠવણ હોય, સુવ્યવસ્થિત આયોજનબદ્ધ ગોઠવણ હોય, ગાઢ સંયોજક પેશીમાં આધારકમાં કોષો અને તંતુની ગાઢ ગોઠવણ થાય એટલે એને સઘન સંયોજક પેશી કહેવાય. પણ એ આધારકમાં કોષો અને તંતુની નિયમિત ગોઠવણ થાય તો એને કહેવાય નિયમિત સઘન સંયોજક પેશી. અને વિવિધ પ્રકારે ગોઠવણ થાય, ગોઠવણ ગાઢ જ હોય પણ નિયમિત ન હોય, અસ્ત વ્યસ્ત ગોઠવણ હોય, રેગ્યુલર ગોઠવણ ન હોય, વિવિધ રીતે ગોઠવણ હોય, તો વિવિધ પ્રકારે ગોઠવણ થાય તો એને કહેવાય અનિયમિત સઘન સંયોજક પેશી. અને હવે જોજો, નિયમિત સઘન પેશી છે એના પેટા પ્રકાર બે છે. શ્વેતતંતુમય નિયમિત સઘન પેશી, શ્વેતતંતુમય નિયમિત સઘન પેશી. અને પીળી તંતુમય નિયમિત સઘન પેશી. અને અનિયમિત સઘન સંયોજક પેશીના પેટા પ્રકાર બે છે, શ્વેત તંતુમય અનિયમિત સઘન સંયોજક પેશી. અને પીળી તંતુમય અનિયમિત સઘન સંયોજક પેશી. હવે જોજો, આટલું બધું ડીપમાં અને આટલું બધું સુવ્યવસ્થિત અલગ કરે આપણી ટેક્સમાં આપેલું નથી. હવે શ્વેત તંતુમય નિયમિત સઘન સંયોજક પેશી છે એનું ઉદાહરણ તો સ્નાયુબંધ, એનું ઉદાહરણ કયું છે? સ્નાયુબંધ. ઓકે, પછી પીળી તંતુમય નિયમિત સઘન સંયોજક પેશીનું ઉદાહરણ કયું છે? તો અસ્થિબંધ. સ્નાયુબંધ શું છે, અસ્થિબંધ શું છે એ બધું હું તમને સમજાવીશ. પછી શ્વેત તંતુમય અનિયમિત સઘન સંયોજક પેશી શરીરમાં ક્યાં હોય? તો શરીરમાં એવી જગ્યા કે જ્યાં સ્થિતિસ્થાપકતાની ઓછી જરૂરિયાત હોય અને એની સામે મજબૂતાઈની વધારે જરૂરી હોય. જ્યાં સ્થિતિસ્થાપકતા ઓછી જરૂરી હોય અને મજબૂતાઈની વધુ જરૂરિયાત હોય ત્યાં કઈ હોય? તો શ્વેત તંતુમય અનિયમિત સઘન સંયોજક પેશી હોય. અને આવી જગ્યા એટલે કયું? તો ઉદાહરણ અસ્થિ પર્યાવરણ. એટલે અસ્થિને બહારથી આવરીને ગોઠવાયેલું આવરણ હોય એને શું કહેવાય? અસ્થિ પર્યાવરણ. પછી કાસ્થિને આવરીને ગોઠવાયેલું હોય એ કાસ્થિ પર્યાવરણ.
અસ્થિને બહારથી આવરીને ગોઠવાયેલું છે અસ્થિ પર્યાવરણ, અને કાસ્થિને બહારથી આવરીને ગોઠવાયેલું છે કાસ્થિ પર્યાવરણ, અને હૃદયને બહારથી આવરીને ગોઠવાયેલું હોય એ પરિહૃદાવરણ. હૃદયને બહારથી આવરીને ગોઠવાયેલું હોય એ કયું? તો એ પરિહૃદાવરણ. અને મૂત્રપિંડનું કવચ, અને મૂત્રપિંડનું કવચ એટલે મૂત્રપિંડને બહારથી આવરીને ગોઠવાયેલું બાહ્ય સખત આવરણ. સખત આવરણ હોય ને એને કવચ કહેવાય. એટલે મૂત્રપિંડની ફરતેનું એનું બાહ્ય સખત આવરણ એટલે એ મૂત્રપિંડનું કવચ. અને પીળી તંતુમય પેશી છે એ ક્યાં હોય? તો પીળી તંતુમય પેશી છે એ રુધિરવાહિનીઓ અને પાચન માર્ગની, રુધિરવાહિનીઓ અને પાચન માર્ગની દિવાલમાં. એટલે પીળી તંતુમય ક્યાં હોય? તો રુધિરવાહિનીઓ અને પાચન માર્ગની દિવાલમાં હોય. એન સિવાય ક્યાં હોય? તો સ્વરદંડમાં હોય. અને આની એક હજી મેન, શ્વેત તંતુમય અનિયમિત સઘન ક્યાં હોય? તો ખોપરીના અસ્થિઓના જોડાણ સ્થાને, ખોપરીના અસ્થિઓના જોડાણ સ્થાને આની વાત કરીએ છીએ. ખોપરીના અસ્થિઓના ક્યાં? તો જોડાણ સ્થાન. એટલે અસ્થિ પર્યાવરણ, કાસ્થિ પર્યાવરણ, પરિહૃદાવરણ, મૂત્રપિંડનું કવચ, ખોપરીના અસ્થિઓ વચ્ચેના સાંધા, ખોપરીની રચના કરતા અસ્થિઓ વચ્ચેના જોડાણ, આ બધી જગ્યાઓ એવી છે કે જ્યાં સ્થિતિસ્થાપકતાની ઓછી જરૂરિયાત છે અને ત્યાં મજબૂતાઈની વધુ જરૂરિયાત છે. એવી બધી જગ્યાઓ એ કઈ હોય? તો શ્વેત તંતુમય અનિયમિત સઘન હોય. અને માટે જ આ ખોપરીની અસ્થિઓ વચ્ચેના જે સાંધા હોય એને એ અચલ સાંધા હોય. ખોપરીની અસ્થિઓ વચ્ચેના સાંધા હોય ને એની વચ્ચે હલનચલન ન થાય. એટલે કેવા સાંધા છે? અચલ સાંધા. અને એ અસ્થિઓ એકબીજા સાથે કેના વડે સિવાય? તો શ્વેત તંતુમય અનિયમિત સઘન સંયોજક પેશી વડે સિવાય. અને માટે એને સીવન સાંધાય કહેવાય. આ જોડાણને એ અચલ અથવા સીવન સાંધા પણ કહેવાય. અચલ અથવા એને શું કહેવાય? સીવન સાંધા પણ કહેવાય. એટલે દાખલા તરીકે આ ખોપરીના અસ્થિ છે, હવે આ એક અસ્થિ, આ બીજું અન્ય અસ્થિ, આ ત્રીજું અસ્થિ એકબીજા સાથે જોડાણ સ્થાને એ શ્વેત તંતુમય અનિયમિત સઘન પેશીથી જોડાય. માટે એ જોડાણના જે અચલ સાંધા છે એને કેવા સાંધા કહેવાય? સીવન સાંધા પણ કહેવાય. ઓકે. અને હવે આપણે આ નિયમિત સઘન પેશીમાં શ્વેત તંતુમયની ઉદાહરણ તરીકે સ્નાયુબંધની ચર્ચા કરશું, અને નિયમિત સઘનમાં પીળી તંતુમયના અસ્થિબંધની ચર્ચા કરશું. એ પહેલાં આધારકમાં કોષો અને તંતુઓની નિયમિત રીતે ગાંઠ ગોઠવણ થાય, ચોક્કસ પ્રકારે ગાંઠ ગોઠવણ થાય એને કહેવાય નિયમિત સઘન. એના બે પ્રકાર, શ્વેત તંતુમય, પીળી તંતુમય. શ્વેત તંતુમયનું ઉદાહરણ સ્નાયુબંધ અને પીળી તંતુમયનું ઉદાહરણ અસ્થિબંધ. અને હવે એની આપણે આકૃતિ સહ ચર્ચા કરશું. હવે જોજો,
આ શ્વેત તંતુમાંય નિયમિત સઘન સંયોજક પેશી છે. એમાં ક્યાં? તો આધારકની અંદર. ક્યાં? તો આધારકની અંદર. આ શ્વેત તંતુ એટલે કોલેજન તંતુ, ના સમૂહ, ગુચ્છ કે જૂથ એકબીજાને સમાંતરે ગોઠવાય, એના સમૂહ, ગુચ્છ કે જૂથ શ્વેત તંતુ અથવા કોલેજન તંતુ છે, એના સમૂહ કઈ જગ્યાએ? તો આધારકમાં એકબીજાને સમાંતરે ગોઠવાય. અને એની વચ્ચે આ તંતુ કોષોની હરોળમાં ગોઠવણ હોય. એટલે આધારકની અંદર કોલેજન તંતુના સમૂહ એટલે કે આ શ્વેત તંતુના સમૂહની એકબીજાને સમાંતર ગોઠવણ હોય. આધારકમાં શ્વેત તંતુ કે કોલેજન તંતુના સમૂહો એકબીજાને આમ સમાંતરે ગોઠવાયેલા હોય અને એની વચ્ચે વચ્ચેની જગ્યામાં તંતુકોષ એ હરોળમાં ગોઠવાયેલા હોય અને આવી રીતની ગોઠવણ હોય એને કહેવાય નિયમિત ગોઠવણ. એટલે આધારકની અંદર મુખ્ય તંતુ એ કોલેજન તંતુ, શ્વેત તંતુ કે સફેદ તંતુના સમૂહની એકબીજાને આમ 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 સમાંતરે ગોઠવાયેલા હોય અને એની વચ્ચે વચ્ચેની જગ્યામાં તંતુકોષ એ હરોળમાં ગોઠવાયેલા હોય એટલે આ મુખ્ય તંતુ છે. એ શ્વેત તંતુમય નિયમિત સઘનમાં મુખ્ય તંતુ એ શ્વેત તંતુ કે કોલેજન તંતુ છે, એના સમૂહ કે ગુચ્છની એકબીજાને આમ સમાંતરે આધારકમાં ગોઠવાય અને એની વચ્ચેની જગ્યામાં એ તંતુકોષો એ હરોળમાં ગોઠવાયેલા હોય અને આવી શ્વેત તંતુમય નિયમિત સઘન સંયોજક પેશી ક્યાં હોય? તો સ્નાયુબંધમાં હોય. સ્નાયુબંધ એટલે શું? તો કંકાલ માં ખાસ કરીને અસ્થિ ને કેની સાથે? તો સ્નાયુ સાથે એ જોડતો આ વચ્ચેનો બંધ હોય, એ મજબૂત સ્થિતિસ્થાપક બંધ હોય એને શું કહેવાય? તો સ્નાયુબંધ. હવે આપણે એ સમજીએ, હવે જુઓ આ જે છે એ કંકાલ છે, કંકાલમાં અસ્થિ છે અને આ છે એ સ્નાયુ છે. આ શું છે? તો સ્નાયુ. આ અસ્થિ અને આ સ્નાયુ એ બંનેને જોડતો એટલે આ બંધ. એને ટેન્ડોન એટલે શું કહેવાય? સ્નાયુ બંધ કહેવાય. આ હાડકામાં કંકાલમાં અસ્થિ, આ જે છે એ સ્નાયુ મસલ્સ, અસ્થિ અને સ્નાયુને જોડે એ બંધને શું કહેવાય? તો ટેન્ડોન અથવા સ્નાયુબંધ. યા ઓકે. એટલે નિયમિત સઘન સંયોજક પેશીનું એક ઉદાહરણ કહ્યું તો શ્વેત તંતુમય નિયમિત સઘન અને એમાં
આ કોલેજન તંતુ શ્વેત તંતુ એના મુખ્ય છે, એના ગુચ એ આધારકમાં એકબીજાને આમ સમાંતરે ગોઠવાયેલા હોય અને એની વચ્ચે વચ્ચે આ તંતુકોષ ફાઇબ્રોબ્લાસ્ટ એ હરોળમાં ગોઠવાયેલા હોય. અને આવી નિયમિત સઘન સંયોજક પેશીનું ઉદાહરણ છે શ્વેત તંતુમય નિયમિત સઘન. અને એ કેમ આવ્યું તો સ્નાયુબંધમાં. સ્નાયુબંધ એટલે અસ્થિ અને સ્નાયુને જોડતો આ બંધ હોય એને કહેવાય સ્નાયુબંધ. હવે નિયમિત સઘન સંયોજક પેશીનું અન્ય બીજું ઉદાહરણ એટલે અસ્થિબંધ. અન્ય બીજું ઉદાહરણ એટલે અસ્થિબંધ. અસ્થિબંધ ક્યાં હોય તો દાખલા તરીકે આ એક અસ્થિ, આ બીજું અસ્થિ અને બે અસ્થિ અસ્થિને એકબીજા સાથે જોડે એને કહેવાય અસ્થિબંધ. આ એક અસ્થિ, આ બીજું અસ્થિ. અસ્થિ અસ્થિને સાંધાના ભાગે એકબીજા સાથે જોડે એને શું કહેવાય અસ્થિબંધ. અને અસ્થિબંધ છે ને એ સાંધાના ભાગેથી અસ્થિઓનું એ હલનચલન દરમિયાન એને એના સ્થાને જાળવી રાખે. અને અસ્થિબંધ શું છે તો અસ્થિબંધ જે છે એ પીળી તંતુમય નિયમિત સઘન સંયોજક પેશીનું ઉદાહરણ છે. પીળી તંતુમય નિયમિત સઘન સંયોજક પેશીનું ઉદાહરણ છે અને એમાં આધારકની અંદર મુખ્ય તંતુ એ પીળા તંતુ હોય અને ઓછા પ્રમાણમાં શ્વેત તંતુ હોય અને એની વચ્ચે વચ્ચે ચપટા તંતુકોષ હોય. આ પીળા તંતુની આધારકમાં નિયમિત ગોઠવણ થાય અને એ મેઇન મુખ્ય તંતુ છે અને બહુ ઓછા પ્રમાણમાં શ્વેત તંતુ એટલે કોલેજન તંતુ હોય. અને આ પીળા એટલે ઇલાસ્ટિન તંતુ મેઇન છે અને ઇલાસ્ટિન તંતુની એકદમ નિયમિત ગોઠવણ થાય ને એની વચ્ચે ચપટા તંતુ કોષો ગોઠવાય અને આ રીતે એ પીળી તંતુમય નિયમિત સઘન સંયોજક પેશી બને ને એનું ઉદાહરણ કહ્યું અસ્થિબંધ. અને અસ્થિબંધ બે અસ્થિઓને સાંધાના ભાગે એકબીજા સાથે જોડે અને હલનચલન દરમિયાન અસ્થિઓને એના સ્થાને જાળવી રાખે. એ કોઈ પણ પ્રકારનું હલનચલન થતું હોય છતાં એ સાંધાના ભાગે બે અસ્થિઓ એકબીજા સાથે જોડાયેલા રહીએ. તમને ખબર છે ને? ઓકે, હવે આગળ અનિયમિત સઘન સંયોજક પેશી. એટલે અનિયમિત સઘન સંયોજક પેશી રિલેટેડ મેં બધી વાત તમને અગાઉ કરી દીધી કે આધારકમાં કોષો અને તંતુઓની વિવિધ રીતે ગાઢ ગોઠવણ હોય. આધારકમાં કોષો અને તંતુઓની વિવિધ પ્રકારે ગાઢ ગોઠવણ હોય. કેની? તો કોષો અને તંતુઓની. અને આધારકમાં આ રીતે હજુ આધારક આધારકમાં
આ મેન મુખ્ય શ્વેત તંતુ અને આ તંતુ કોષ, એની જુઓ આ વિવિધ રીતે ગોઠવણ છે. આમ કોલેજન તંતુના ગુચ કે સમૂહ એકબીજાને સમાંતર ગોઠવાય અને એની વચ્ચે હરોળમાં તંતુ કોષ ગોઠવાય એવી ગોઠવણ નથી. એ આધારકની અંદર શ્વેત તંતુ એટલે કોલેજન તંતુ અને તંતુ કોષોની વિવિધ રીતે ગાઢ ગોઠવણ હોય એને શું કહેવાય? તો અનિયમિત સઘન સંયોજક પેશીમાં શ્વેત તંતુમય અનિયમિત સઘન સંયોજક પેશી કહેવાય. આ શ્વેત તંતુમય અનિયમિત સઘન સંયોજક પેશી છે. અને આવી ક્યાં હોય? તે સ્થાન મેં તમને કહી દીધું છે કે શરીરમાં એવી જગ્યાઓ કે જ્યાં ઓછી સ્થિતિસ્થાપકતા વધુ મજબૂતાઈની જરૂરિયાત હોય અને એવી જગ્યાઓ એટલે અસ્થિને બહારથી આવરીને ગોઠવાયેલું અસ્થિ પર્યાવરણ, કાસ્થિને બહારથી આવરીને ગોઠવાયેલું કાસ્થિ પર્યાવરણ, પછી હૃદયની ફરતેનું આવરણ એટલે પરિહૃદાવરણ, પછી આ ખોપરીના અસ્થિઓ વચ્ચેના જોડાણ કે સાંધા એ આના વડે થયેલા હોય એને અચલ કે સીવન સાંધા કહેવાય એવું મેં તમને અગાઉ કીધું, અને મૂત્રપિંડની ફરતેના એના કવચ કે મૂત્રપિંડની ફરતેના બહારના સખત બાહ્ય આવરણ એ આ શ્વેત નિયમિત સઘન સંયોજક પેશીના બનેલા હોય. અને બીજું, જો મુખ્ય તંતુ ઇલાસ્ટિન હોય, પીળા તંતુ હોય, મુખ્ય તંતુ ઇલાસ્ટિન કે પીળા તંતુ હોય અને કોલેજન તંતુ એ ઓછા પ્રમાણમાં હોય, શ્વેત તંતુ ઓછા પ્રમાણમાં હોય અને એની આધારકમાં વિવિધ રીતે ગાઢ ગોઠવણ થાય તો એને આપણે શું કહીએ? પીળી તંતુમય અનિયમિત સઘન સંયોજક પેશી. પીળી તંતુમય સઘન સંયોજક પેશી એમાં જુઓ આ આધારકની અંદર મેન મુખ્ય તંતુ કયા હોય? ઇલાસ્ટિન કે પીળા તંતુ હોય અને એની વચ્ચે વચ્ચે ઓછા પ્રમાણમાં શું હોય? કોલેજન તંતુ હોય. એટલે મેન મુખ્ય પીળા કે ઇલાસ્ટિન તંતુ હોય અને એની વચ્ચે વચ્ચે કયા હોય? તો ઓછા પ્રમાણમાં કોલેજન તંતુ હોય ને એને કેવી કહેવાય? પીળી તંતુમય સઘન સંયોજક પેશી. અને એ ક્યાં હોય? તો મેં તમને અગાઉ વાત કરી છે, રુધિરવાહિનીઓની દિવાલમાં, પાચન માર્ગની દિવાલમાં, સ્વરદંડમાં અને ત્વચાના નિચર્મમાં. જો અગાઉ જે સ્થાન મેં તમને આપી દીધા એ અહીંયા હું રિપીટ ન કરું. એના સિવાય ક્યાં હોય? તો ત્વચાના નિચર્મમાં. એટલે ત્વચાના નિચર્મમાં મેન કઈ હોય? તો શિથિલમાં તંતુ ઘટક. ત્વચાના નિચર્મમાં મેન મુખ્ય કઈ હોય? તો શિથિલમાં તંતુ ઘટક. પણ એના સિવાય કઈ હોય? તો આ પીળી તંતુમય સઘન સંયોજક પેશી. ઓકે, અને આ રીતે સઘન સંયોજક પેશી જે સંયોજક પેશીનો બીજો પ્રકાર હતો એ આપણે પૂર્ણ કર્યો. પહેલો છે એ શિથિલ સંયોજક પેશી, એમાં બે તંતુ ઘટક અને મેદપૂર્ણ. બીજો પ્રકાર શિથિલ સંયોજક પેશી, એમાંય બે પ્રકાર, નિયમિત અને અનિયમિત. નિયમિતમાંય બે પ્રકાર, શ્વેત તંતુમય પીળી તંતુમય. અનિયમિતમાંય બે પ્રકાર, શ્વેત તંતુમય અનિયમિત અને પીળી તંતુમય અનિયમિત. અને બધાયના નીટને ધ્યાનમાં રાખી એ NCERT ટેક્સ્ટબુક બહાર જઈ અને આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી ગયા છે. અને હવે સંયોજક પેશીની દુનિયાનો ત્રીજો મેન મુખ્ય પ્રકાર, સંયોજક પેશીની દુનિયાનો ત્રીજો મેન મુખ્ય પ્રકાર એટલે વિશિષ્ટ
संयोजक पेशी अने विशिष्ट संयोजक पेशी में मूलभूत प्रकार बे छे, एक कंकाल एटले हाडका अने बीजू रुधिर। અને કંકાલ હાડકામાં પાછા પેટા પ્રકાર બે છે, કાસ્થિ અને અસ્થિ। અને આ પ્રકાર તો છે જ રુધિર, ઓકે। એટલે સંયોજક પેશીના, વિશિષ્ટ સંયોજક પેશીના મેઇન પ્રકાર બે, કંકાલ અને રુધિર। અને કંકાલ કે હાડકાના પેટા પ્રકાર કેટલા બે, એક કાસ્થિ અને બીજું અસ્થિ, ઓકે। કુલ પ્રકાર ત્રણ થઈ ગયા, અને આ ત્રણેયની તમને માઇનોર માઇનોર પરિચય રૂપ ચર્ચા આપી છે। અને આપણે નીટને ધ્યાનમાં રાખી એનસીઆરટીની 12 એની વિસ્તૃત ચર્ચાઓ છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું, ઓકે। બધાને જય શ્રી કૃષ્ણ, અને ડે ટુ ડે વ્યવસ્થિત તૈયારી કરજો, કાંઈ અઘરું છે નહીં। રોજે રોજનું સ્ટેપ બાય સ્ટેપ મેન ત્રિવેદને ધ્યાનમાં રાખીને તૈયારી કરો, વધુ ને વધુ લખો, સતત એની સાથે સંબંધ બનાવો, તો તમે ચોક્કસપણે સારું રિઝલ્ટ છે એ મેળવશો। બધાને જય શ્રી કૃષ્ણ।